वेरी टेस्टी हुई फ्राई बनाई हुई तो कहीं घटे नहीं। पांच खाई में बहुत ताकत आती है। पापलेट है, पापलेट क्या बढ़िया है, बराबर है, काम करता है। हाँ दवा એના પપ્પા છે, બગો છે, બગો જો એની સાઈઝ આ માલ છે ને સાઈમ ના એક્સપર્ટ થાય। મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં અને અમે નીકળી ગયા છે ફિશિંગ બારામાં મૂકી જાતે। વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો તો વિડીયો જોવાની મજા આવશે। આપણે બારામાં મૂકી જાતે બાર ત્યાં ટાપુ છે એને આ મોજા ગયો હવે એની કસેલી કોટ કાઢવાની ગઈ પેલા ફાવા પતી જઈ તમને કોટ ઉડી ગઈ લાગે એ જાતો ભાઈ પેલા શરૂ થઈ જાય જો મોજા તો પકડવી પડે, હવે તો દોરી પકડવી પડે આપણે તો। હેલો મોજા ખાતી છે ને આપણી વાળી જો મોજા ત્યાં દરિયો બાર આપણે ટપી જશે ફાઇનલી રેસ મારી દીધો છે અને વાયરું ચાલુ છે હવે આવજે પાટલા ને આપણે હું તો કેસવાનો છે હવે ભાવસિંહભાઈ બેઠા છે પાટલાની વાટ જોઈને કઈ રીતે આપણે વધુ કહી છે જો નવી વિડીયોમાં હવે આવે પાટલા Thank you.
મિત્રો આપણે ફાઇનલી ઓછો ખેંચી લીધો, પાછો મુકાવી દીધો હશ ને આપણે આ જો પાપલેટ એટલે આવે છે, માલા જોઈ લો તમે એને આગળ આપણે પાપલેટના ચપલામાં પેકિંગ કરવાના છે. તો બેસન પર આવી જઈશ. પાપલેટ કેટલો બતાવો તમને? લાઈ નર્સિંગો રહી જાય તમે. નર્સિંગો છે, નર્સિંગો. મિત્રો આપણે ફાઇનલી વોલ ઉપાડ લીધો હતો, આ જો બેસન લોડિંગ થઈ ગયા છે. પાછી મોરેંગી ખાવામાં સરસ ટેસ્ટ હોય. યાદવભાઈ કચલામાં નળી મારે, કારણ કે નળી મારવી જરૂરી છે, ધોવો પડે કારણ કે લગી હોય સુધી ધોવાઈ જાય. અમારે તુરી છે, તુરી ધોવા પડે આમ, કારણ કે એની લગી હોય કસ્તર હોય તો રિજેક્ટ થઈ જાય. જરાક પણ ડાક હોય ને પાપલેટ એ પાપલેટ ખાઈને બહુ તાકાત આવતી હે. પાપલેટ હે પાપલેટ કામ કરતા હે આમ. જો આ છે આપણે ખાટીમાં પકડવા ગયા હતા, એવો કેટલો છે જોયું એની, બહુ ડેન્જર આવે, સ્માર્ટ આવે. જો કરડવા દોરડે લાકડું પકડી લે, જો પકડી લીધું ને, જો ગુમરા મારે ક્યાં છે પણ પકડી લીધું. ડરમાગડી સાધો ભાઈ ચપલા લઈને આવી જાય હા, ડિસ્કો કરે છે બેસન પાપલેટ ફાળીને લાવા. હા જોઈ લો ફાઇનલી આપણા પાપલેટ એ બડે વાલે હે. પાપલેટનો અત્યારે 2500-2600 ભાવ હોય કિલાનો. અત્યારે પહેલી ફિશિંગ આપણે પાપલેટમાં જ કરવાની હોય, બીજું કાંઈ માછલા તો ખાસ આવે નહીં, પણ પાપલેટ હોય જો લખનભાઈ નળી મારીને ધોઈશ, કારણ કે એને ધોવા પડે ને કે લગી જામી જાય પીળી લગી તો ભાવમાં કટિંગ થઈ જાય, એટલે એને ધોવા પડે વ્યવસ્થિત રીતે. હવે ચપલાનું પેકિંગ કરવાનું, ફ્રાય બનાવી હોય તો કાંઈ ઘટે નહીં. 500 ગ્રામ વાય નાખી. તો મિત્રો ફાઇનલી આપણા ઝબલા પેકિંગ થઈ જશે પાપલેટના, ને હવે એને આપણે નાખવા જવાના છે કોલરૂમમાં. હાલો હવે ગાડીને લઈ જાય, બેસન ભરાઈ ગયું ફૂલ, જામ ગાડી જામ. આમાં આ બેસનમાં પરસન છે, મોટો પરસન તમે જોઈ રહ્યા છો. આ કેટલી છે, કેટલી મોટી, કેટલી આ છે? ડાય, એનું ડાય નામ તો કેમ પડ્યું એ તો આપણે કંઈ ખબર નથી. આ છે કાકરું, દાંત દેખાતા હોય તો
જીણા જીણા દાંત આવે પાછે ગોયણું મોટું ગોયણું આવે પાછે કાઢી પાછે બોલ પેન કારણ કે એનો આકાર બોલ પેન જેવો છે એટલે બોલ પેન છે પાકવાથી મને પાકવાથી પાછે બાંગરો બાંગડી છે બાંગડી છે કચરો આમાં છે કચલા ને એવું બધી આખું જખુના કાંઠાના કચલા ઓંકારું છે આ છે ખાકી કટાવ આવે ને કટાળી ખાકી છે આમાં બધું મિશ મસાલો છે આ છે અલવી આ છે ચિંગા નરસિંગા ને આ છાપરી છે એનો ખીમો ખાવાની ભારી મજા આવે આપણે બનાવશું એકવાર વિડીયો બનાવ હવે આપણે માલ અંબી દઈએ કોલ્ડ રૂમમાં જો આ રીતનું અંબવાનું હોય ચા પાપલેટનું ખાનું છે પરસોન ફાઇનલી પાપલેટ આવી જશે જો આ પાપલેટનું ખાનું છે એમાં આ રીતના પાપલેટને ગોઠવવા પડે જબલાને પહેલાં વ્યવસ્થિત ખરેખર ગોઠવી ને પછી બરફની શાટ મારવામાં આવશે આમાં ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ બીજો કયો માલ છે 7-8 દી થઈ જાય ને આ છે કચરાનું ખાનું છે એમાં તમે જોઈ રહ્યા છો કચલા છે ને આ બધા આગળ માલ નાખ્યો એ છે ને આ ખાનામાં છે તુરી તુરી ધુમા નાની નાની તુરી ને આ ખાનામાં છે ગોયણા ખીચી ને પીચી ને બધી છે આમાં શું છે ગ્વેલ છે ગ્વેલ કાઢો આ છે મોસંગી મોટું પરસુન હોય આમાં બધી મોટી મચ્છી જ હોય કાઢે જો આ ગોલ છે ગોલ નાની થોડીક છે ભાવ હોય વધારે આ ગોયણા આ ગ્વેલ છે ને આ મોસંગી છે આ ગોયણો છે બધી ખીચી છે અને પોતાની કિંમત વધારે હોય તો આવતી નથી વધારે ગયો એકાદો નંગ ક્યારેક ચડી જાય આમાં આપણે બગી છે બગી હા એના પપ્પા છે બગો છે બગો જો એની સાઈઝ આ માલ છે ને છાઈમના એક્સપર્ટ થાય હા બરાબર ઝીંગા છે ઝીંગાનું ખાનું છે એટલે ઝીંગા છે સાથે ચૂરમાય વેરી વેરી ટેસ્ટી ખાવામાં હલવી છે આપણી બરફ છે બરફ અને કાપી કાપીને માલમાં નાખવાની છે ભાણજીભાઈ આગળ જ કામ કરીએ ભાઈનો સેવલ છે કવાડી વડે કાપવી પડે કારણ કે આવે બહુ કડક બરફ કારણ કે 8-10 દિવસમાં બરફ લોખંડ જેવી થઈ જાય ઠરીને અને કવાડી વડે કાપવી પડે સૌ કઈ રીતે કાપે બરફ આ પાટિયા પહેલાં કાઢી નાખવા પડે રીતે આગળ બરફ કાપે છો આ રીતે કાપવી પડે ઉભો કરતી જવી પડે ફાઇનલી બરફ દાજી કાપી લીધી છે મારી દેવાની છે કોલ્ડ રૂમ તો બહુ આડું હોય એટલે કડીકમાં કપાય નહીં ધક્કો મારવો પડે આમ ખાનામાં જે આ ખાનામાં પુગાડ્યું એના આમાં નંબર પ્રમાણે ખાના હોય બધી એ ખાનાનું પાટિયું એ ખાનામાં જ લાગે બીજા ખાનામાં લાગે એસપી શાટ મારતી જવાની હોય એટલે માછલા બગડે નહીં ને તમે જોઈ રહ્યા છો જો આ બોટું બધી તાણતી જાય ઓલવી પર છે આજ વાવડો થોડોક મોડો પડી જશે અને ભાવસિંહભાઈ અત્યારે રોટલા કાઢવા બેસી જશે સાંજનો ટાઈમ થઈ ગયો એટલે
મિત્રો સાથે વેકરો આ ગોલ જીવો આવે ખાવામાં ભારી મજા આવે પણ એવડો મોટો તો અમે કાપીએ નહીં કોઈ દી નાને મોટામાં પાણી ચાલુ રાખ્યું છે કારણ કે કસ્તર હોય નીકળી જાય ફ્રેશ માલ કહેવાય દિવે સસ્તા અલ્લા એનું મોટું ફફડાવે શ્વાસ લે છે પાણી પીવીને ફૂલી જોશ જાદવ ભાઈ નળી મારે છે એટલે તો પાણી પી જોશ વધારે જો પાણી કાઢે બસ બસ હવે હું ગયો પકડી લો હવે પાણીજીભાઈ માલ હાશ વેચતી પછી એને વહેણલી અંબી દેવાનો છે હું ગયો કરીને જો આપણે એટલા પાપલેટ હશે ખાનું ભરાઈ જોઈશ દોઢ રિક્ષાને આળગળે તો હશ અહીંયા આપણે કેશલાભાઈને બેંધે જો અહીં બેંધે કારણ કે છૂટો રખડે તો કોકને આટી લે કાદી જામીજી મિત્રો લખનભાઈ બી હવે લુગડા છોડ્યા છે પાણીમાંથી કાઢ્યા છે ખારા પાણી દોરી જાવ ધોબી કાઢે કા ના ભાઈને ધોવાના છે મીઠા પાણી એક એક કળીઓ નાખીને અડી નીસમી નાખ છે જો આ ટાંકીમાં છે મીઠું પાણી થોડું જો આવું પાણી પાણી બી અમારે તો આ રીતના બે શેર સબોળા લેવડાવી કાઢી લેવાના અને દોરી ટીંગાડી દેવાના પડાય પડાય નીસવાઈ જાય બીજું તો અહીંયા કાંઈ હોય નહીં આબુ જોડા ખારા પાણી દોરી બાંધી દેવાનો એ ઢહડાયા કરે ને બે દિવસ રાખી હા એ વાત હશી તો મિત્રો આપણે ફાઇનલી છેલ્લો ઓઇલ ખેંચી લીધો છે ને હવે આપણે જઈ રહ્યા છીએ બંદરમાં બોટ ચાલુ કરી દીધી છે મોટી મોટી ઉહા છે બોટ જાય ઘાસથી આ થોડોક માલ આવે એ વીસી લઈએ આ એક પાપલેટ આવ્યો આ છે ગુમલા આ તાજા ખાવાની તો મજા આવે પણ સુકેલ ખાવાની મજા આવે આ છે વામ એ લખનભાઈને વામને મારે કારણ કે એ કરડી જાય તો દાતુ બિહાડી દે કેમ લાગે લખન તમે દેખાડ માણસીભાઈ હવે મેચને કાઢે છે કારણ કે ઓછો તો એને હવે મેક દેવો પડે બંદરમાં જાય બેદી રહીએ તો હડી જાય મેચને આ જો છે ગીમલા આ જો શાક બનાવી તો ભારી મજા આવે આજે બધા વિવિધ પ્રકારના મેચ લાવે આ છે કેવો જો એના કાંટા શાક બનાવી તો એક નંબર બને આ છે દરિયાનું એક કેમિકલ ટાઈપનું આવ્યા પોબલું કહેવાય એને પોબલું જો રસનું કરડે તો પછી ઓજવાડી નાખે હાથું આ જો આ પોબલું છે રસ જેવું આવે કેમિકલ ટાઈપનું આવે પાણીમાં તરતા હોય હા છે દરિયાઈ ઘોડો ત્રણ કાંટા આવે ને ચાલો તો હવે જઈએ આપણે બંદરમાં ને માલ વીસી લઈએ